તો વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર ચારનો છેલ્લો ટૉપિક અને બોર્ડની એક્ઝામમાં ત્રણ માર્ક્સમાં પૂછાતો સૌથી મોસ્ટ એમ બી ક્વેશ્ચન કે સત્તા સોંપણીના મૂળ તત્વો જણાવો તો સૌથી પહેલાં લુઈસ એલનની વ્યાખ્યા આપણે ગયા લેક્ચરમાં જોઈ હતી અને હવે વાત કરીએ કે લુઈસ એલન સત્તા સોંપણી વિશે જણાવતા કહે છે કે સત્તા સોંપણી એ અન્ય વ્યક્તિને સત્તા અને જવાબદારી સોંપી અસરકારક દેખાવ માટે ઉત્તરદાયિત્વની સ્થાપના કરે છે તેમના જણાવ્યા મુજબ સત્તા સોંપણીમાં નીચેના તત્વોનો સમાવેશ થાય છે એટલે કે બેટા અહીંયા તમને એવી વસ્તુ કહેવામાં આવી છે લુઈસ એલન દ્વારા કે જ્યારે તમે કોઈ અન્ય વ્યક્તિને સત્તા કે જવાબદારીની સોંપણી કરો છો તો એ સોંપણી કરવાનું રીઝન શું છે કે અસરકારક દેખાવ કરી શકાય બધાની સામે સારું પરફોર્મન્સ દેખાડી શકાય એના માટે ઉત્તરદાયિત્વ સ્થાપવાનું છે હવે ઉત્તરદાયિત્વ એટલે શું તો એક એક્ઝામ્પલ આપું છું એવું માની લો કે એક ધંધાકીય એકમ છે અને એ ધંધાકીય એકમમાં જે મધ્ય સપાટીએ કામ કરતા વિભાગીય અધિકારી છે એમના હાથ એક વ્યક્તિ કામ કરે છે ક્લિયર તો આ કર્મચારી જે તે કામ કરીને એનો રિપોર્ટ કોને આપશે વિભાગીય વડાને અને વિભાગીય વડા આ કાર્ય અંગેનો રિપોર્ટ ઉચ્ચ સપાટીને આપે તો આને ઉત્તરદાયિત્વ કહેવાય એટલે ટૂંકમાં કહું તો જવાબ આપો તમે જે કંઈ પણ કામ કર્યું છે એ કામ કરીને ઉપરી અધિકારીને જણાવવું એટલે ઉત્તરદાયિત્વ ક્લિયર બીજું ઉત્તરદાયિત્વનું બીજું એક્ઝામ્પલ આપું સ્કૂલમાં રહેલા શિક્ષક અને મોનિટર જ્યારે મોનિટર જ્યારે જ્યારે ક્લાસ ટીચર ન હોય ત્યારે મોનિટર એ સર્વોચ્ચ સત્તા ધરાવતો હોય છે અને ત્યારે જે કંઈ પણ કથન થયું હોય એ બધી જ વસ્તુ ક્લાસ ટીચરને જણાવવામાં આવે તો આને પણ ઉત્તરદાયિત્વ કહેવામાં આવે બેટા ક્લિયર તો ઉત્ સત્તા સોંપણીમાં ત્રણ તત્વોનો સમાવેશ થાય છે કયા ત્રણ તત્વો પહેલું જવાબદારીની સોંપણી બીજું સત્તાની સોંપણી ત્રીજું ઉત્તરદાયિત્વનું સર્જન અને બેટા જો બાજુમાં એક ટેબલ દોરેલું છે ત્રિપાઈ જેવું દેખાય છે તમને તો એક્ઝેક્ટલી સત્તા સોંપણીના તત્વો એ ત્રિપાઈના પાયા જેવા છે તો એક્ઝેક્ટલી બોર્ડની એક્ઝામમાં બી તમે ડ્રો કરો તો એક્ઝેક્ટલી આના જેવું દોરવાનું સત્તા સોંપણીના તત્વ ત્રણેયના નામ લખી દેવાના પહેલા જવાબદારી આવશે પછી સત્તા આવે અને પછી ઉત્તરદાયિત્વ આવે ક્લિયર અને એમાં કશું જ નથી લખવાનું જવાબદારી તો જવાબદારી હંમેશા સોંપવામાં આવે સત્તા હંમેશા સોંપવામાં આવે ઉત્તરદાયિત્વનું સર્જન કરવામાં આવે ક્લિયર તો આટલી વસ્તુ તમારે યાદ રાખવાની રહેશે તો સત્તા સોંપણીના તત્વોમાં પહેલાં તત્વની વાત કરીએ તો એ છે જવાબદારીની સોંપણી કરવી તો એમાં લખ્યું છે કે જવાબદારી એ ઉપરી અધિકારી દ્વારા જે તે કાર્ય માટે રચવામાં આવેલ ફરજ છે એટલે બેટા એક વસ્તુ ધ્યાન રાખજો જવાબદારી હંમેશા કાર્ય પૂર્ણ થાય પછી તમે જે રિપોર્ટ આપો છો એ રિપોર્ટ આપવાની જવાબદારી એ તમારી રહે છે તો એટલે જ લખ્યું છે કે જવાબદારી એ ઉપરી અધિકારી દ્વારા જે તે કાર્ય માટે રચવામાં આવેલ ફરજ છે આપણા કેસની જ વાત કરીએ હું ઉપરી અધિકારી અને તમે બધા મારા હાથ નીચે કામ કરતા કર્મચારી હું તમને કોઈક કાર્ય આપું છું તો એ કાર્ય પૂર્ણ કરવા અંગેની સંપૂર્ણ જવાબદારી તમારી રહે ક્લિયર ડન મેં કાર્ય પૂરું કરવા માટે તમારી જોડે એક જવાબદારીની તૈયારી કરાઈ કોઈ ચોક્કસ કાર્યની પૂર્ણતા માટે જે કાર્ય સોંપડીનો આવશ્યક ભાગ છે તે જવાબદારી છે બેટા મેં તમને એવું કીધું કે તમારે ચેપ્ટર નંબર વન ટુ થ્રીની વર્કશીટ સોલ્વ કરવાની છે તો એ ચોક્કસ કાર્ય પૂર્ણ કરવા માટે ક્લિયર હું તમને જે આવશ્યક ભાગ સોંપું છું એ આવશ્યક ભાગને જ જવાબદારી તરીકે ઓળખવામાં આવે છે બીજો પોઈન્ટ જવાબદારીને કારણે હુકમ આપનારા અને તાબેદારના સંબંધો પ્રસ્થાપિત થાય છે બેટા મેં તમને કામ સોંપ્યું તો હું હુકમ આપનાર તમે તાબેદાર કામ કરનાર તો આપણી વચ્ચે ટીચર સ્ટુડન્ટનો સંબંધ સ્થપાયો કે ના સ્થપાયો તો કે કે કહેવા સર તો એક્ઝેક્ટલી એના જેવું જ ધંધાકીય એકેમમાં પણ જે હુકમ આપે છે અને જે હુકમનું પાલન કરે છે એ બંને વ્યક્તિ વચ્ચે ચોક્કસ પ્રકારના સંબંધોની સ્થાપના થાય થાયને થાય છે કારણ કે તાબેદારે હુકમ આપનારે સોંપેલ તમામ ફરજોનું પાલન કરવાનું છે તેથી જવાબદારીનો પ્રવાહ એ નીચેથી ઉપરની તરફ ગતિ કરે છે તો બેટા સિમ્પલી વિચારો મેં તમને કામ સોંપ્યું તો એ જે કામ સોંપ્યું એની બધી જ ફરજો પૂર્ણ કરવાની જવાબદારી કોને તમારી એ પ્રમાણે કામ કરવાની જવાબદારી કોની તમારી અને કામ પૂરું થઈ જાય એટલે તમે મને રિપોર્ટ આપશો અને હું મારા ઉપરી અધિકારીને રિપોર્ટ આપીશ તો એક્ઝેક્ટલી બેટા એના માટે જ લખ્યું છે કે તાબેદારે હુકમ આપનારે સોંપેલ તમામ ફરજોનું પાલન કરવાનું રહે છે રહે છે અને રહે છે બીજી વસ્તુ બેટા સત્તા સોંપડીનો પ્રવાહ ઉપરથી નીચે તરફ આવે હવે કઈ રીતે તો ઉચ્ચ સપાટીવાળા અધિકારી થોડીક સત્તા મધ્ય સપાટીને સોંપે મધ્ય સપાટીવાળા તળ સપાટીને સોંપે તો સત્તાનો પ્રવાહ ઉપર તરફથી નીચે તરફ આવે પણ જવાબદારી એટલે તમે કોઈ કાર્ય પૂર્ણ કરો તો એ સપાટીવાળા કાર્ય પૂર્ણ કરીને કોને જવાબ આપશે તો કહેશો કે સર મધ્ય સપાટીને મધ્ય સપાટીવાળા કાર્ય પૂર્ણ કરીને કોને જવાબ આપશે તો કહેશો કે સર ઉચ્ચ સપાટીને તો અહીંયા જવાબદારીનો પ્રવાહ નીચેથી ઉપરની તરફનો હોય છે ત્રીજો પોઈન્ટ જેમ કે તાબેદાર હંમેશા તેના ઉપરી અધિકારીને જવાબદાર રહેવાનું હોય છે સત્તા અને જવાબદારી બાબત એ એ બાબતની સ્પષ્ટતા જરૂરી છે કે જ્યારે કોઈ કાર્ય અંગે જવાબદારીની વહેંચણી કરવામાં આવે ત્યારે તે અંગેની સત્તા જે તે વ્યક્તિને આપવી જરૂરી બની જાય છે તો બેટા આપણને ખબર છે કે આપણે જેના હાથ નીચે કામ કરતા હોઈએ એને જવાબ આપવો પડે આપવો પડે એને આપવો જ પડે તો એના માટે જ લખ્યું છે કે તાબેદાર હંમેશા તેના ઉપરી અધિકારીને જ જવાબદાર રહે છે બીજું સત્તા અને જવાબદારીની સોંપણી કરો ત્યારે એક બાબત ક્લિયર હોવી જોઈએ કઈ બાબત તો જ્યારે જ્યારે તમે કોઈ પણ વ્યક્તિને જવાબદારી સોંપો છો તો એની સાથે સાથે જ મારે સત્તાની સોંપણી પણ કરવી જોઈએ કારણ કે સત્તા અને જવાબદારી એકબીજાની પૂરક વસ્તુઓ છે ક્લિયર એટલે જ અને બીજું આપણે એક શબ્દ પણ આવી ગયો છે કે સત્તા અને જવાબદારી એક સિક્કાની બે બાજુઓ છે બંને એકબીજા વગર ચાલે નહીં ક્લિયર તો એક્ઝેક્ટલી જવાબદારીની સોંપણીના પહેલા ત્રણ પોઈન્ટ મેં તમને સમજાયા જવાબદારીમાં આગળ વાત કરીએ તો તે માટે સત્તા મુજબની જવાબદારી આપવાના ખ્યાલની હિમાયત કરવામાં આવી છે આ સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે બેટા આ જ સમજવાનું છે જે ક્વેશન છે એમાં આ જ સમજવાનું છે કે તમે જેટલી સત્તા સોંપો ને એના પ્રમાણમાં જ જવાબદારી સોંપવી જોઈએ એટલે કે એમ કહું તમને કે તમે સત્તા પચાસ ટકા સોંપો છો તો જવાબદારીને પણ પચાસ ટકા જ સોંપવી પડે ક્લિયર પણ જો તમે સત્તા પચાસ ટકા સોંપી છે પણ જવાબદારી ત્રીસ ટકા કે જવાબદારી એંસી ટકા સોંપો તો અહીંયા સત્તા અને જવાબદારી વચ્ચે સમતોલન જળવાઈ રહેતું નથી અને સમતોલન ન જળવાઈ રહે તો સત્તાનો દુરુપયોગ થવાની શક્યતા રહેલી છે જે તમને બીજા પોઈન્ટમાં કીધું છે જો જવાબદારીના પ્રમાણમાં સત્તા વધુ પડતી આપવામાં આવે તો તેનો દુરુપયોગ થવાની શક્યતા રહેલી છે આપણને ખબર છે કે બેટા કે આપણી જવાબદારી પચાસ ટકાની છે અને આપણને કોઈક સત્તા એંસી ટકા આપી દે તો આપણે તો શું કરીએ સત્તાનો જેમ તેમ ઉપયોગ કરીએ દુરુપયોગ કરીએ ક્લિયર ડન તો એક્ઝેક્ટલી એના માટે લખ્યું છે અને તેનાથી ઉલટું જો જવાબદારીના પ્રમાણમાં ઓછી સત્તા આપવામાં આવે તો તે કાર્ય અસરકારક રીતે થઈ શકતું નથી ચલો બેસ્ટ એક્ઝામ્પલ આપું છું તમને એવું કીધું કે મેં વર્કશીટ પૂરી કરવા ચાલીસ સમની એક વર્કશીટ છે એ પૂરી કરવા માટે હું તમને બે દિવસ આપું અને બે દિવસમાં તમે કમ્પ્લીટ કરી શકો એવા કેપેબલ છો તો મારા તરફથી ટાઈમ આપવામાં આવે બે દિવસ અને જો તમે બે દિવસમાં પૂરું કર દો તો અહીંયા સત્તા અને જવાબદારીની સરખી વહેંચણી થઈ છે એવું કહેવાય પણ હવે હું એમ કહું કે ચાલલી સમ તમારે એક કલાકમાં કમ્પ્લીટ કરીને આપવાના છે મેં તમને જવાબદારી બહુ બધી સોંપી છે પણ સત્તા એટલે કે ટાઈમ લિમિટ એક કલાકની જ સોંપી છે તો એ એક કલાકમાં તમે સમ તો કરી લેશો પણ પ્રોપર મેથડથી કરવાના જે અસરકારક રીતે કામ થવું જોઈએ એ કામ કરવાના તો કહેશો કે ના સર એટલે કે જો સત્તાની ઓછી ચોપડી થાય તો કાર્ય અસરકારક રીતે થઈ શકતું નથી અને એનાથી ઊંધું મેં બે દિવસની જગ્યાએ તમને વીસ દિવસ કામ કરવા આપ્યા તો તમે શું કરશો આગળના અઢાર દિવસથી એમને બેસી જ રહેશો છેલ્લા ટાઈમે તમે બધું પ્રેક્ટિસ કરવા બેસશો તો એ વખતે સત્તાનો દુરુપયોગ થવાની પણ શક્યતા રહેલી હોય છે અને છેલ્લે તેથી જ સત્તા અને જવાબદારીના સમતોલન દ્વારા યોગ્ય અને કાર્યક્ષમ વ્યવસ્થા તંત્રની રચના થઈ શકે છે એટલે બેટા અહીંયા તમારે ધ્યાન રાખવાનું કે તમે જેટલી સત્તા સોંપો એના પ્રમાણમાં જ મારે જવાબદારી સોંપવી જોઈએ સોંપવી જોઈએ અને સોંપવી જોઈએ અને જો ઓછી ઓછી સત્તા સોંપો તો કાર્ય અસરકારક રીતે નહીં થઈ શકતું અને વધારે સોંપો તો સત્તાનો દુરુપયોગ થાય છે તો જવાબદારીની સોંપણીમાં આ છ પોઈન્ટ તમારે યાદ રાખવાના રહેશે તો અહીંયા સત્તા સોંપણીનું પહેલું તત્વ એટલે કે જવાબદારીની સોંપણી એ પૂરું થયું તો સત્તાની મૂળ સોંપણીમાં બીજું તત્વ છે સત્તાની સોંપણી તો એમાં સમજીએ એમાં તો માત્ર માત્ર ચાર જ પોઈન્ટ યાદ રાખવાના છે તો પહેલો પોઈન્ટ એવો લખ્યો છે કે સત્તા એ એવો અધિકાર છે જેના દ્વારા અન્ય પાસેથી કામ લઈ શકાય છે બેટા સિમ્પલી ઉદાહરણ આપું છું નરેન્દ્ર મોદી એની જોડે સત્તા છે કઈ સત્તા છે કે એ આપણા દેશનો પીએમ છે ક્લિયર તો એની જોડે અધિકાર છે કે પોતાના હાથ નીચે કામ કરતા કર્મચારીઓ પાસેથી કામ લઈ શકે છે એને સત્તા કહેવાય પણ એનાથી ઊંધું બેટા વિચારીએ ચલો હું તમને એક એક્ઝામ્પલ આપું છું કે આ નરેન્દ્ર મોદી છે એ વિજય રૂપાણી પાસેથી કામ લઈ શકે તો એ નરેન્દ્ર મોદીની સત્તા છે પણ ઉચ્ચ સપાટીને સત્તા ધરાવનાર વ્યક્તિ કહેવાય જ્યારે વિજય રૂપાણી એ મધ્ય સપાટીની સત્તા ધરાવનાર વ્યક્તિ કહેવાય ડન તો હવે તમને ખબર પડી ગઈ હશે સત્તા એવો અધિકાર છે કે જેના દ્વારા અન્ય પાસેથી કામ લઈ શકાય છે બીજું સંચાલકો તરફથી મદદનીશોને જે કાર્ય સોંપાયું હોય તેને સારી રીતે પાર પાડવા માટે તેને જરૂરી સત્તાની સોંપણી કરવી જોઈએ બેટા સિમ્પલી કહું છું કે હવે નરેન્દ્ર મોદી છે એ તો આખા દેશને સંભાળે છે પણ હવે એના અંડરમાં આવતા રાજ્યો ગુજરાત મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ તમિલનાડુ એ બધા રાજ્યોની સંભાળ લેવી પડે કે ના લેવી પડે તો એના માટે દરેક મુખ્યમંત્રીને સીએમને તેમને કામ કરવા માટે યોગ્ય સત્તા નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવે છે ક્લિયર તો એક્ઝેક્ટ ડેટ લખ્યું છે સંચાલકો તરફથી મદદનીશોને જે કાર્ય સોંપાયું હોય તેને સારી રીતે પાર પાડવા માટે તેને જરૂરી સત્તાની સોંપણી કરવામાં આવે છે ત્રીજો પોઈન્ટ સત્તાની સોંપણી એ ઉચ્ચ સપાટીએથી તળ સપાટી તરફ થાય છે જે મેં તમને આગળની સ્લાઇડમાં જ કીધું બેટા સત્તાની સોંપણી ઉપર તરફથી નીચે તરફ પણ જવાબદારીની સોંપણી નીચેની તરફથી ઉપરની તરફ જેમાં સામાન્ય રીતે નિર્ણય લેવાની અને હુકમો કરવાની સત્તા સોંપવામાં આવે છે સત્તા સોંપડીમાં શું હોય તો આપણે જે તે કાર્ય અંગે નિર્ણય લઈ શકીએ છીએ અને તમારા હાથ નીચે કામ કરતા કર્મચારીઓને તમે હુકમ પણ આપી શકો છો તે છે પોઈન્ટ નંબર ત્રણ અને છેલ્લું સત્તા સોંપણી વિવિધ બાબતો માટેની હોઈ શકે એટલે કે ધંધાકીય કમમાં અલગ અલગ પ્રકારની સત્તા તમે સોંપી શકો છો કયા પ્રકારની એની વાત કરીએ જેમ કે માર્કેટિંગ મેનેજર તેના વિભાગ માટે જરૂરી ખર્ચ કરવાની સત્તા માર્કેટિંગ મેનેજરનું કામ શું હોય તો ધંધાકીય એકમનું વેચાણ વધારવાનું અને વેચાણ કરવા માટે વેચાણ વધારવા માટે એને જે ખર્ચા કરવા હોય એ ખર્ચા કરી શકે છે ક્લિયર પણ એ ખર્ચા બિનજરૂરી હોવા જોઈએ નહીં બીજું કર્મચારીઓની નિમણૂકની સત્તા હવે જ્યારે આપણે માર્કેટિંગ મેનેજ મેનેજર હોઈએ તો આપણે આપણે એ કંપનીનું સેલ્સ વધારવાનું હોય અને જો આપણી જોડે જે એમ્પ્લોઈઝ હોય એ બહુ ઓછા હોય તેમને રિક્રુટ કરી નાખીએ તેને કહેવાય કર્મચારીની નિમણૂક કરવાની શિક્ષાત્મક પગલાં લેવાની સત્તા હવે કોઈક સેલ્સમેન સેલ્સમેન છે એ બરાબર કામ ના કરતો હોય તો એને આપણે પણ શું કરીએ શિક્ષા કરી શકીએ કે ન કરી શકીએ તો એક્ઝેક્ટલી આ બધી સત્તા માર્કેટિંગ મેનેજરને પણ સોંપવામાં આવે છે એવી રીતે અલગ અલગ મેનેજરને અલગ અલગ પ્રકારની સત્તા સોંપવામાં આવે છે તો આ બીજું તત્વ હતું સત્તાની સોંપણી સત્તા સોંપણીના મૂળ તત્વ એમાં છેલ્લું તત્વ છે ઉત્તરદાયિત્વનું સર્જન તો હવે આ ઉત્તરદાયિત્વ શું હોય બધી જ ચર્ચા વિચારણા કરીએ એમાં ટોટલ આપણે છ પોઈન્ટ યાદ રાખવાના છે એમાં પહેલો પોઈન્ટ તાબેદાર દ્વારા થયેલ કાર્યનો ઉત્તર આપવા તરતનો ઉપરી અધિકારીઓને જવાબદાર હોય છે તેને ઉત્તરદાયિત્વ કહે છે બેટા સિમ્પલી મેં તમને કીધું એમ પ્રમાણે તમે જે કંઈ પણ કામ કરો એ કામ કરીને જવાબ કોને આપવાનો મને તો એને કહેવાય છે ઉત્તરદાયિત્વ અથવા તો આના કરતાં બી આપણે આ જ એક્ઝામ્પલ વધારે સારી રીતે સમજીએ તમને મેં લેક્ચર બનાવવા મેં તમને મોકલ્યો એનું હોમવર્ક કરીને તમે આપણા ભક્તિ મેમ કે ગૃષા મેમને મોકલો છો એટલે કે તમે જવાબ કોને આપ્યો ભક્તિ મેમ કે ગૃષા મેમને અને એ ગૃષા મેમ કે ભક્તિમેન આખો રિપોર્ટ કોને આપશે મને આપશે તો એને ઉત્તરદાયિત્વ જવાબ આપવાનું ઉત્તરદાયિત્વ કહેવામાં આવે છે બીજું સત્તા સોંપણી એ તાબેદાને નિશંકપણે તેના ઉપરી અધિકારી દ્વારા સોંપવામાં આવેલ કાર્ય માટે સત્તા અને જવાબદારી આપે છે હવે મેં મારામાંથી અમુક સત્તા ભક્તિ મેમ અને ગૃષા મેમને આપી દીધી તો કહેશો કે હા સર અને એ લોકો જ્યારે મેં સત્તા અને જવાબદારીની સોંપણી કરી તો એ લોકો નિર્ણય લેવા માટે સ્વતંત્ર હોય છે તેમ છતાંય જે કાર્યના આખરી પરિણામ માટે તો ઉપરી અધિકારીનું જ ઉત્તરદાયિત્વ રહે છે એટલે કે તમારી એક્ઝામ લેવાની હોય કાં તો તમને હોમવર્ક આપવાનું હોય એ બધાનો ફાઇનલ આન્સર ફાઇનલ રિઝલ્ટ એ માત્ર ને માત્ર મારા હાથમાં જ હોય છે ડન ક્લિયર અને એ હું જે પણ ડિસિઝન લઉં એ મારે ડીએમસને કહેવાનું રહે ને રહે જ ક્લિયર તો પોઈન્ટ નંબર બે ત્રીજો પોઈન્ટ જવાબદારી અને સત્તાની સોંપણી કર્યા પછી સત્તા સોંપનારે પોતાના મદદનીશોને તેમજ તેમને સોંપાયેલ કાર્યો વ્યવસ્થિત રીતે કરે છે કે નહીં તે જોવું હવે મેં મારી સત્તા ભક્તિ મેમ અને ગૃષા મેમને સોંપી તો હું એ પણ ચેક કરું કે એ લોકો મારી મેં જે પ્રમાણે કામ આપ્યું છે એ પ્રમાણે કામ કરે છે કે નહીં જો એ કામ ન કરતા હોય તો હું એમને એક બે વાર કહી શકું કે ભાઈ તમારું કામ બરાબર નથી અને છતાં પણ ના માને તમારે સ્ટ્રિક્ટ એક્શન લેવા પડે અને છેલ્લો પોઈન્ટ તાબેદારને સોંપાયેલ કામના પરિણામે પરિણામ બાબતે ઉપરી અધિકારી પોતાના ઉત્તરદાયિત્વમાંથી મુક્તિ થઈ શકે નહીં એટલે કે બેટા ભલે આ લોકો કામ કરીને મને રિપોર્ટ આપે છે પણ ડીએમ સરને કહેવાની જવાબદારી એ માત્ર ને માત્ર મારી જ બને છે ભલે મેં મારા સત્તા અને જવાબદારીની સોંપણી કરી છતાં પણ પરિણામ બાબતે જાણ કરવાની જે ઉત્તરદાયિત્વ કહેવાય એ માત્ર ને માત્ર મારું જ રહે છે ભલે મેં સત્તાની સોંપણી કરી ડન આ વસ્તુ સમજવાની હતી અને છેલ્લા બે પોઈન્ટ છે ઉત્તરદાયિત્વ નીચેથી ઉપરની સપાટીએ જાય છે જેમ જવાબદારી હોય ને એવી જ રીતે ઉત્તરદાયિત્વ નીચેની સપાટીએથી ઉપરની સપાટી તરફ જાય છે અને બીજું ઉત્તરદાયિત્વની સોંપણી થઈ શકતી નથી ઉત્તરદાયિત્વની સોંપણી કેમ ના થાય કારણ કે જ્યારે તમને કોઈ કાર્ય કરવા અંગેની સત્તાની જવાબદારી સોંપવામાં આવે તો તમે જે કંઈ પણ કામ કર્યું છે એ કામ અંગેનો રિપોર્ટ તમારે ઉપરી અધિકારીને આપવો પડે આપવો પડે અને આપવો જ પડે તો ઓટોમેટિકલી જો જ્યારે જ્યારે સત્તાને જવાબદારી સોંપાય એટલે તમારામાં ઉત્તરદાયિત્વનું સર્જન થાય થાય ને થાય જ ઉત્તરદાયિત્વ કદાપી સોંપવામાં આવતું નથી અને છેલ્લો પોઈન્ટ ઉદાહરણ હિસાબી અધિકારી દ્વારા હિસાબો લખવામાં લખવા કાર્યની જવાબદારી અકાઉન્ટન્ટને સોંપવામાં આવે છે પરંતુ તે હિસાબો સાચા છે કે નહીં તે ચકાસવાનું અને તેમાં રહેલ ભૂલો કે ગોટાળા અંગેનું ઉત્તર આપવાનું ઉત્તરદાયિત્વ હિસાબી અધિકારીનું જ રહે છે નહીં કે હિસાબો લખનાર અકાઉન્ટન્ટનું એટલે કહેવા શું માગે છે કે એક ધંધાકીય એકમ છે જેમાં મધ્ય સપાટીએ હિસાબી અધિકારી કામ કરે છે અને એ હિસાબી અધિકારીએ પોતાના વિભાગના અથવા તો સમગ્ર ધંધા કે એકમના હિસાબો લખવા માટે અકાઉન્ટન્ટને રાખ્યો અને એ અકાઉન્ટન્ટે બધા હિસાબો લખી દીધા તો એ અકાઉન્ટન્ટ દ્વારા લખવામાં આવેલા હિસાબો સાચા છે કે ખોટા એમાં કઈ ભૂલો રહેલી છે એ બધું શોધીને જવાબ આપવાની જવાબદારી માત્ર ને માત્ર હિસાબી અધિકારીની બને કારણ કે અકાઉન્ટન્ટ તો માત્ર ને માત્ર સત્તાની જવાબદારી પ્રમાણે કામ કરે છે જ્યારે હિસાબી અધિકારી એ મધ્ય સપાટીએ સમાવેશ થાય તો સમગ્ર વિભાગને જવાબ આપવાનું ઉત્તરદાયિત્વ તો માત્ર ને માત્ર હિસાબી અધિકારીનું જ બને છે અકાઉન્ટન્ટનું ક્યારેય પણ ઉત્તરદાયિત્વ બની શકતું નથી તો અહીંયા ચેપ્ટર નંબર ચારની પૂર્ણાહુતિ કરી અને આ ક્વેશ્ચન હોમવર્કમાં તમારે ત્રણ વાર લખવાનું રહેશે કારણ કે મોસ્ટ આઈએમપી છે એટલે મળીએ નવા લેક્ચરમાં નવા ચેપ્ટર સાથે